કચ્છ જિલ્લાભરમાં 14મા દિવસે લોકડાઉનમાં ખાસ કરીને તંત્ર બપોરના 12 વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન માટે સજ્જ બની ગયું છે. બપોરના 12 વાગ્યા પછી કોઈ પણ પ્રકારની અવરજવર ઉપર પાબંદી લાદી દેવામાં આવી છે અને કડક અમલ કરવામાં આવશે, કાયદાકીય પાલન કરવામાં આવશે તેની પણ તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના 14મા દિવસે આજે બપોરના 12 વાગ્યા પછી સંપૂર્ણ અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામાનો વહીવટી તંત્ર ચુસ્ત અમલ થાય તે માટેનું તંત્ર સજ્જ થઈ ગયું છે. આજે બપોરથી જ ખાસ કરીને વહીવટી તંત્રે આ પ્રકારની તૈયારી કરી લીધી છે કે બપોરના 12 વાગ્યા પછી સંપૂર્ણ લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે આવશ્યક ચીજવસ્તુની ખરીદી કરવા માંગતા હોય, દવાદારૂની ખરીદી કરવા માંગતા હોય તેવા લોકોને ખાસ કરીને બપોરના 12 વાગ્યા સુધી જ છૂટ આપવામાં આવી છે. 12 વાગ્યા પછી સંપૂર્ણપણે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને વહીવટી તંત્રએ ખાસ કરીને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના આ જાહેરનામાનો ચુસ્ત અમલ કરી રહ્યા છે. કોઈ પણ ભોગે લોકોને બહાર નીકળવા દેવામાં નહીં આવે. 12 વાગ્યા પછી શાકભાજી, બેન્કિંગ સેવા, આવશ્યક ચીજવસ્તુની ખરીદી, દવા સહિતની જે કામગીરીઓ છે એ બપોરના 12 વાગ્યા પહેલા આટીપી લેવા માટે તંત્ર સમક્ષમ બન્યું છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સૌથી મહત્વની વાત જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ એ કહી હતી કે તમામ જે પોઈન્ટ પર પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તેમના માટે તડકાની આ ધોમધખતા 41-42 ડિગ્રીના તાપમાન વચ્ચે જે ધોમધખતા તાપમાં ફરજ બજાવી રહ્યા છે તેમના માટે છાયા માટે છત્રીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. પોલીસ વડાને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે આ વ્યવસ્થા તેમને તાત્કાલિક અસરથી ઉપલબ્ધ બનાવી છે અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના કામો કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ ભોગે 12 વાગ્યા પછી લોકોની અવરજવર નહીં કરવા દેવામાં આવે તે માટે તંત્ર પ્રતિબદ્ધ બન્યું છે.